વચનામૃત ગઢડા મધ્યનું 53મું. પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ છે તેનું. તારીખ 3/5/1824 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ છે. બીજો, શ્રીહરિ તથા સત્પુરુષની રીત અલૌકિક હોય છે, તે મૂર્ખાઓને સમજાતી નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રને વિશે જે મોહ કયો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂજે જ નહીં, માટે પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય પણ એમ વિચારે નહીં, જે મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે છે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે અને શેષ શારદાને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નીતિ નીતિ કહે છે, માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે, માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાનને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 53મું વચનામૃત થયું.